કોરોના વાયરસના કપરા કાળમાં ગરીબ શ્રમજીવી પરિવાર પોતાના વતન જવા માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાનું રાજકારણ કરી રહ્યા છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। શું વાંક છે, અમે ગરીબ છે એટલે અને અમને પોતાના વતન જવાનો પણ અધિકાર નથી તેવી વેદનાથી મોટા ભાગના પરપ્રાંતિયો આંસુઓ વેવડાવી રહ્યા છે। પરપ્રાંતિયો પોતાનું વતન છોડી ગુજરાતમાં રોજીરોટી કમાવા માટે સુરત આવ્યા હતા, પરંતુ કોરોના વાયરસના કહેરને કારણે ઉદ્યોગ ધંધા બંધ થતા ખાવા પીવાના પણ ફાફા પડી ગયા હતા। પરપ્રાંતિયો હવે પોતાના વતન જોવા માંગે છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ પોતાનું રાજકારણ કરી રહ્યા છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। નેતાઓ તો ઠીક, પરંતુ નેતાઓના ભાઈઓ પણ હવે કટકી કાઢવામાં પાછળ રહ્યા નથી। શ્રમિકો કંટારી જઈ રડી રહ્યા છે, પરંતુ અમુક નેતાઓ તેનો દુરુપયોગ કરી હસી રહ્યા છે। સુરેશ સોનવણે, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ ભાજપા સેલના માજી પ્રમુખ, આજે જે મિસ અરેન્જમેન્ટ કરવામાં આવી છે કેવો પ્રકારનો અરેન્જમેન્ટ હતો આ? સાહેબ, સૌથી પહેલાં તો આપણે કોંગ્રેસ પક્ષના એઆઈસીસીના પ્રમુખ સોનિયા ગાંધીજીને અમે હાર્દિક જાહેર માનીએ છીએ। તમામ પરપ્રાંતિય લોકો કે જેમને ચાર દિવસ પહેલાં ઘોષણા કરી કે ટ્રેનનું ભાડું કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂકવવામાં આવશે અને ગુજરાત પ્રદેશ અને સુરત શહેર કોંગ્રેસ દ્વારા આ એક સમિતિ બનાવીને આ લોકોના નામ ઠામ લઈને એ મોકલવાની તૈયારી થઈ છે અને ગઈકાલે એક ટ્રેન ગઈ છે અને આજે બીજી ટ્રેન ફૈઝાબાદ માટે જવાની છે। પરંતુ એમાં મિસમેનેજમેન્ટ એવું થઈ ગયું કે ગઈ કેટલાક સેવાભાવી સંગઠનો પણ કોંગ્રેસ સાથે કામ કરે છે અને એમના કહેવાથી 300-500 ટિકિટ એક સેવાભાવી સંસ્થાને આપવામાં આવી અને આ સંસ્થા દ્વારા મેસેજ આપવામાં આવ્યો। એકચ્યુઅલી એમને ખરેખર જેટલા લોકો એમની સાથે સંપર્કમાં હતા 400 કે 500 એમને જે ટિકિટ ફાળવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટી તરફથી એ લોકોને જ બોલાવવા જોઈતા હતા, પણ એમને મેસેજ આપવાથી તમામ લોકોને એવું લાગ્યું કે ભાઈ અમારે ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે અને માટે આજે અહીંયા જરા અવ્યવસ્થા સર્જાઈ છે, પણ ફરી આ લોકોએ મેસેજ કર્યો છે કે ભાઈ તમે થોડા શાંતિ રાખો। તો આ એક મિસમેનેજમેન્ટ આ બનાવ બન્યું છે। હવે અમે બધા કોંગ્રેસના આગેવાનો અહીંયા ભેગા થયા છે, બધાને રિક્વેસ્ટ કર્યા છે હાથ જોડીને કે ભાઈ જો કોંગ્રેસ તરફથી તો એકદમ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવાનું બ્રીત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના અમારા અમિત ચાવડા સાહેબ, બહુભાઈ રાયકા સાહેબને પૂરી ટીમે ઉપાડ્યું છે, તે વખતે આ મિસમેનેજમેન્ટનો જે બનાવ બન્યો છે એ બાબતે અમે લોકોને ત્યાં રિક્વેસ્ટ કરીશું, વિનંતી કરીશું કે થોડુંક થઈ ગયું છે, પણ એ પાછળ કોંગ્રેસ પાર્ટીનો જરા પણ એમાં મિસમેનેજમેન્ટ નથી, જે સેવાભાવી સંસ્થા છે એમનું આ મિસમેનેજમેન્ટ થયું છે। કોંગ્રેસ પાર્ટી જેટલા અમે 1200 લોકો મોકલીએ છીએ અહીંથી, પછી બાહુભાઈ પ્રદેશને મોકલીને પ્રદેશની એઆઈસીસીથી મંજૂરી મળે છે અને એ રીતે ગઈકાલે એક ટ્રેન ગઈ, પરંતુ સાહેબ અમને આ ગઈકાલે જે બનાવ બન્યું છે એ દુઃખદ બનાવ છે। એના પરથી એવું લાગે છે કે આ દેશમાં લોકશાહી છે કે હુકુમશાહી? જ્યારે જ્યારે બીજેપીના સાંસદ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પક્ષનો ધ્વજ ફરકાવે, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરે, પોલીસ કે સરકાર કે રેલવે પોલીસ કે પોલીસ કમિશનર કોઈ એમને પકડતા નથી કે કોઈ એમના સામે પગલાં ભરતા નથી, પરંતુ અમારા પક્ષના પ્રમુખ આદરણીય બાહુભાઈ રાયકા, કદીરભાઈ પીરજાદા અને પૂરી ટીમ જ્યારે સ્ટેશન પર ગઈ તો એમને રોકવામાં આવ્યું। એમના પાસે તો રાષ્ટ્રીય ધ્વજ હતો, એમના પાસે કોઈ કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ ન હતો। રાષ્ટ્રીય ધ્વજ ફડકાવનારને સજા કરવામાં આવે છે, એમના પર ડિટેન કરવામાં આવે છે, જ્યારે ભારતીય જનતા પક્ષનો ધ્વજ ફરકાવનાર માણસ વ્યક્તિને તમે એટલે એમને સત્કારો છો, એ જે ભેદભાવપૂર્ણ નીતિ છે હવે જનતામાં એ પ્રત્યે પણ આક્રોશ છે અને જનતા સમય પર આક્રોશ વ્યક્ત કરશે। પરંતુ અમારી સૌને વિનંતી છે કે શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ જે પોતાની વક્તવ્ય કર્યું છે, અમારે મરાઠીમાં કહેવત છે, બોલે તૈસા ચાલે તેછી વંદાવી પાવલે, આ સોનિયાજીને જો બોલા હે, રાહુલજીને જો બોલા હે કરકે દિખાય, લોક તમામ પ્રાંત કે લોક આજ ફ્રી ઓફ ચાર્જ જા રહે, ઇસલે મેં કોંગ્રેસ પાર્ટી કે તમામ જેષ્ઠ નેતાઓ કો બહુ બહુ ધન્યવાદ દેતા હું, રાજુ સાટુજી કો ધન્યવાદ દેતા હું, બહુભાઈ રાયગા કો, અમારા અમિત ચાવડાજી કો, ભરતસિંહ સોલંકી કો, તમામ કોંગ્રેસ કે નેતાઓ કો, ઓર સુરત શહેર કે જો ટીમ કામ પે લગી હુઈ હે, વો તમામ ટીમ કો ભી મેં ઇસ પવિત્ર યે પાવન પ્રસંગ પે બહુત બહુત અભિનંદન ઓર ધન્યવાદ દેતા હું। સારે કે સારે પરપ્રાંતિયો કે લિયે જી, આ જો યુપી, બિહાર, ઝારખંડ,
और उड़ीसा सभी राज्यों के लोगों के लिए है। कोई पक्षपात कांग्रेस पार्टी के पास नहीं है, कोई भेदभाव की नीति कांग्रेस पक्ष के पास नहीं है, कोई एक रुपया भी हमारे कांग्रेस पार्टी का कार्यकर्ता नहीं ले रहा है, जबकि भारतीय जनता पार्टी के लोग खुलेआम पैसा ले रहे हैं, खुलेआम टिकट बेच रहे हैं, जैसे कि ब्लैक में टिकट बेचे जा रही हो ऐसा धंधा इस कोरोना महामारी में भी कुछ लोग कर रहे हैं। ये निंदनीय बना हुआ है, मगर कोई निंदा करने के लिए आगे आता नहीं है, क्योंकि ये निंदा करने वाला देशद्रोही और इनका समर्थन करने वाला राष्ट्रभक्त ये नीति को सारा समाज, सारा सूरत शहर, सारा गुजरात, सारा देश डर रहा है। अमित राजपूत के वहाँ पे टिकट को लेकर ज़्यादा पैसा लिए जाने का एक वीडियो वायरल हुआ, उसके बारे में भी तो मैं वो लोगों को धन्यवाद देता हूँ जिन्होंने ये वीडियो वायरल किया, क्योंकि सच कभी छुपाया जाता नहीं है। इसलिए किसी शायर ने कहा है कि खुशबू आ नहीं सकती बनावट के फूलों से, ये बनावटी फूलों का सच पब्लिक के सामने आया है। भारतीय जनता पक्ष के कुछ लोग ये टिकट बेचने का धंधा कर रहे हैं, वीडियो सामने आया है और जनता उसके लिए उनको कभी माफ नहीं करेगी। वतन जवा माटे टिकट कन्फर्म थई गई होवानो मोबाइल पर मैसेज वायरल थता अनेक परप्रांतीय पांडेसरा पीयूस पॉइंट पर आवी पहुंच्या हता अने कांग्रेस द्वारा टिकटना पैसा पण चूकवी देवामां आव्या होवानो मैसेज आवता श्रमिको हसे हसे पांडेसरा पीयूस पॉइंट पर आवी पहुंच्या हता, परंतु मैसेज वाराने नहीं मात्र टिकट वाराने जवा देवामां आवशे तेवुं जोता सौ कोईना हस उदासीनतामां परिवर्तित थई गया हता। ભારતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ભારતની જ્યારે વાત કરવામાં આવે ત્રીજા ટર્મનું લોકડાઉન ચાલુ છે ત્યારે આપણે પાંડેસરા વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે છે પાંડેસરા વિસ્તારમાં જે કોંગ્રેસ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે જે શ્રમિકો પોતાના માદરે વતન જવા રવાના થશે એમને અમારા તરફથી ટિકિટ આપીને એ લોકોને માદરે વતન પહોંચાડવામાં આવશે, પરંતુ કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે જે માદરે વતન જઈ રહ્યા છે, જે કોઈ સામાજિક સંસ્થા છે એમને ટિકિટ આપવામાં આવી હતી અને સામાજિક સંસ્થા દ્વારા જે ટિકિટના જે મેસેજો છે તે લોકો સુધી પહોંચી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। હવે અહીંયા વાત કરવામાં આવે તો બે લાઇન બનાવવામાં આવી છે, જે એક લાઇનમાં એવા લોકો છે જેની પાસે ટિકિટ છે અને બીજી લાઇનમાં એવા લોકો છે જેની પાસે ફક્ત ને ફક્ત મેસેજ છે। હવે મેસેજ દ્વારા જેની જોડે ટિકિટ છે એ લોકોને તો પોતાના વતન માટે બસમાં બેસાડવામાં આવી રહ્યા છે, પરંતુ જેની પાસે ખાલી મેસેજ છે એ લોકોને બીજી લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા છે। હવે એ લોકોને કેવી વ્યવસ્થા કરવામાં આવશે હવે એ આપણે આપણી સાથે એક સ્થાનિક ભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું। જી ભાઈ, આપના નામ? अमर बहादुर। क्या हुआ था आपके साथ? हमारे साथ हम लोग बैठे थे तो मैसेज आया, एक मैसेज आया कि आप 5 बजे तक पांडेसरा पीयूस चौकड़ी का चौकड़ी नाम का है यहाँ पहुँच जाइए और आपके लिए सुविधा 8 बजे फैजाबाद एरिया के लिए ट्रेन है आ जाइए। तो हमने वो नंबर पे फ़ोन करके इंक्वायरी पूछा भी उनसे कि भाई दूर है थोड़ा, हमारा 25 किलोमीटर दूर पड़ता है हम जहाँ पे हैं, हम जल्दी पहुँचे नहीं पहुँच सकते, तो बोले आप आ जाइए 6:30 बजे तक ऐसा कुछ आ जाइए। बात भी हुई हमारी उनसे, लेकिन अभी यहाँ ये लाइन में खड़े हैं तो बोलते हैं जिसके पास मैसेज है उसको भेजेंगे। जी, ये जो मिस मैनेजमेंट है, आपके पास कोई टिकट खड़ी है कि खाली मैसेज के आधार पे आ गए? मैसेज के आधार पे आया हूँ लेकिन फ़ोन करके आया हूँ। और कितने लोग आए हो आपके जैसे? अरे हमारे जैसे कम से कम होंगे हजारों लोग। જી, જે મિસમેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો પાંડેસરા વિસ્તારમાં પહોંચી ગયા છે, હવે એ લોકોને કેવી વ્યવસ્થા કરવામાં આવશે એ હવે સરકાર અને પ્રશાસનને એની તકેદારી રાખવી પડશે। કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત। મેડમ, આપ કહાં બોલ રહી હૈ? जी, मैं कांग्रेस कार्यालय से बोल रही हूँ, बोलिए। कांग्रेस कार्यालय से बोल रहे हैं तो आपको हमारा नंबर कैसे मिला कि सुधाकर तिवारी, प्रभाकर तिवारी जाइए इस पॉइंट पर? आपने फैजाबाद के लिए फॉर्म भरा है तो वहाँ से मिला मुझे नंबर आपका, फॉर्म में से। हाँ, फॉर्म वहाँ से मिला तो, मगर इधर बीच बीच में मैंने लाइन लगाया है तो पुलिस कॉलोनी में लाइन लगाया हूँ। हाँ, तो लाइन दोनों तरफ लग रही है तो कांग्रेस का जो है वो बीच बीच में टिकट बांट रहा है, सबको नहीं दे रहा है। देंगे, आप बोलिए कि आपको कांग्रेस कार्यालय से फोन आया था। अरे फोन आया था, उस पर भरोसा कैसे करेंगे? वो मैसेज आना चाहिए ना, फोन आना चाहिए। तो सर जी फिर वापस चले जाइए, मैसेज के चक्कर में आपको बैठना है तो वापस चले जाइए फिर। और तो आपको क्या प्रूफ दें हम आपको? तो अरे फोन से हम क्या कर सकते हैं? आप फोन करके बोल दी तो आपका नंबर ले कोई भी फोन लगा सकता है ना। तो कोई बात नहीं, मेरा नंबर मेरे पास से कोई भी लेके लगा सकता है, तो मत विश्वास करिए, ठीक है? तो मैं कितना देर तक खड़ा रहूँ? सर जी जब तक टिकट नहीं मिल जाता है तब तक खड़े रहिए ना। ठीक है, चलो ठीक है, देखता हूँ। सुधाकर तिवारी जी, क्या हुआ, आज कहाँ जा रहे थे? जी मैं अयोध्या जा रहा था फैजाबाद,
जी हमको सुबह 4 बजे फोन आया कांग्रेस ऑफिस से, बोला तुम दो भाई हो, उनका टिकट हो गया है, तुम वो पीयूष पॉइंट आके लाइन लगाओ, तुमको टिकट मिलेगा। तो बोला ठीक है, हम दो भाई निकले बैग लेके। तो बाद में यहाँ मैंने 5 बजे से लाइन लगाया हूँ, अभी अभी पता चल रहा, अब घर जाओ फिर दोबारा आना। अरे दोबारा हम कब आएंगे, उसका मतलब कुछ तो होता है। अभी क्या कहा उन्होंने? हाँ अभी बोला फिर कल सुबह आना, कल ऐसे बताए, सुबह लाइन लगाना ये लगाना सब बताए पुलिस वालों ने। आप कितने लोग थे? हम तो बच्चे को छोड़ के 6 आदमी थे, 6-7 आदमी, बच्चे को लेके 10-10 आदमी थे। यहाँ पे टोटल कितने आदमी लोगों की भीड़? कम से कम तो मेरे 6-7 हजार आदमी थे इधर। और सबको मना कर दिया गया? सबको मना कर दिया गया। वो बीच बीच में कांग्रेस का कौन सा सरकार का था नेता था, कौन सांसद था, बीच बीच में टिकट ब्लैक में बेच रहा था। कितना रुपया लिया था? पैसा हो क्या, आदमी का ग्रुप रहता है, जैसे मैं आपको बोला कि वहाँ पे हमारा आदमी खड़ा है, वहाँ पे पैसा मत लेना, पैसा साइड में ले लेते थे। तो बाद में बोलते थे वहाँ पे पैसा साइड में ले लेते थे, वहाँ हमारा 6 आदमी है, थोड़ा रोएंगे आएंगे, उनको टिकट दे देना, ऐसा लगे हम पैसा नहीं लिए हैं। हाँ और कौन था जो पैसे ले रहा था, कांग्रेस का नेता? भाई उस समय आप तो दिखे नहीं, नहीं तो वहाँ पे हम दिखते हैं। मैं तो सोचा हम मीडिया भी होगी, हम तो बताते, हम तो हेर रहे थे आपको, अगर आप दिखे नहीं उधर। अभी किस तरह की हालाकी का सामना करना पड़ रहा है? अभी तो बहुत तकलीफ है। कितना पैसा मांगा गया? पैसा कुछ पैसे मांगे गया? पैसा हमसे कुछ नहीं मांगा गया, हमसे वही बोला कि भाई कांग्रेस, अभी मेरे पास नंबर भी है, उस नंबर पे हमने फोन किया, वो मेरा ब्लॉक में डाल दिया नंबर, लड़की बोलती है। अभी आप भी लगाओगे लगेगा, दूसरी बार लगाओगे फोन नहीं लगेगा। हाँ कांग्रेस कार्यालय थे, तो आप लोग अगर मीडिया वाले हो तो कार्यालय पे पहुंचो, मैं नंबर देता हूँ। कांग्रेस ना नेताओं द्वारा क्या कोई जात नु मिसमैनेजमेंट तो नहीं थयु ने? वधु लोगों ने मोबाइल में मैसेज मरता पीयूष पॉइंट खाते भेगा थई गया हता, परंतु जे लोग रही गया छे तेमनी प्रशासन ना सभ्य हाथ जोड़ी समझावता कहु हतु के तमे तमारा घरे जाओ, बीजी ट्रेन में व्यवस्था करी आपीशुं। जी आपनो नाम? डेजिग्नेट अनुप राजपूत। જે આજના જે અત્યારે જે અહીંયાથી લોકોને મોકલવામાં આવ્યા તેમાં શું મેનેજમેન્ટ હતું ને સારા માટે મેનેજમેન્ટ મિસમેનેજમેન્ટ થયું છે? કોઈ પણ મિસમેનેજમેન્ટ થયું નથી। આ પાંડેસરા બમરોલીનો વિસ્તાર છે, અહીંયા ખૂબ જ ગરીબ અને કચડાયેલા લોકો છે, 45-50 દિવસથી પોતાના ઘરમાં ફસાયેલા લોકો છે। આજે સોનિયા, અમારા કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીના આદેશ અનુસાર અમે બીજી ફ્રીમાં અયોધ્યા જવાની વ્યવસ્થા કરેલી ટ્રેન હતી અમારી પાસે 1200 ટિકિટ, પણ 45-50 દિવસથી લોકો ફસાયેલા હોય, તેમણે સાંભળવામાં આવ્યું હોય કે ભાઈ આજે ફ્રીમાં કોંગ્રેસ તરફ કે કોંગ્રેસ પક્ષ તરફથી અહીંયા ટ્રેન જઈ રહી છે, તે સાંભળીને 1200ની જગ્યાએ બીજા બી 200-500 લોકો આવીને લાઇનમાં ઊભા રહી ગયા, કેમ કે આજની તારીખમાં લોકો ફસાયેલા છે, ભૂખા છે, બહુ જ તકલીફમાં છે, એટલે લોકો પોતાના વતન જવા માટે ખૂબ જ આતુર છે, એ હિસાબે થોડીક ભીડ વધારે થઈ છે। હવે બેદરકારી જેવું એવું કશું અમને લાગતું નથી કે બેદરકારી થઈ છે, પણ લોકોએ સાંભળ્યું કે ફ્રીમાં ગામ જવાની છે, કોંગ્રેસ પાર્ટી ટિકિટો આપે છે, એમની પાસે પૈસા ના હોય તો રોડ પર આવીને ઊભા રહ્યા કે અમને બી ટિકિટ કદાચ મળશે, પણ અમારા બી હાથ બંધાયેલા છે કોંગ્રેસ પક્ષના કે 1200 જણાથી વધારે એક ટ્રેનમાં ટિકિટ ના મોકલાય। આ મહામારીના સમયે સેલ્ફ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો મામલો છે, પહેલાંની વાત અલગ હતી, એટલે 1200થી એક પણ લોકોને વધારે ના મોકલવાને લીધે અમારે એ જે 400-500 લોકો વધારાના થઈ ગયા હતા, અમે હાથ પગ જોડીને એમને પાછા ઘરે મોકલા છે, ને અમને જ એક બે દિવસની અંદર આ જ જગ્યાથી એવું અમ સમજાવીને મોકલું છે કે અમે પાછા તમને તમારા વતન, તમારા ગામ અયોધ્યા ફૈઝાબાદ પાછા મોકલશું, ને અમે 2 જ દિવસની અંદર બીજી પરમિશન લઈને એમને એમના ગામ ને વતન સુધી મોકલશું। કેટલાક લોકોના મોબાઈલમાં કન્ફર્મેશનના મેસેજો હતા, એ લોકોને બી જવા નથી મળ્યું। 500 લોકોને એવા મેસેજ કરાયેલા હતા, એ લોકોને 5 વાગ્યાનો જે ટાઈમ આપવામાં આવ્યો હતો, થોડા ઘણા એવા હોય કે ખૂબ દૂરના વિસ્તારોમાં લેતા હોય, સચિન રહેતું હોય, કોઈ ગોળાદરા છે, કોઈ ડિંડોલી છે, કોઈ અડાજણ છે, એવા લોકોને મેસેજ આપણે મોકલા જ્યારે કે ભાઈ આજે 8:30 વાગ્યાની ટિકિટ છે। વસ્તુ કેવી છે કે અત્યારે લોકડાઉનના હિસાબે રિક્ષા કે બસ કે કોઈ પણ સાધન શહેરમાં છે નહીં, ને સરકાર એવી બી કોઈ સુવિધા પૂરી પાડતી નથી અમને કે ભાઈ તમે ત્યાંથી SMC ભાડે અમને જે બસ આપે છે 10 રૂપિયા લઈને 20 રૂપિયા લઈને, એ પિકઅપ પોઈન્ટથી સ્ટેશન સુધીની આપે છે, એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે
એમને મેસેજ મળ્યો હોય અને એ ઘરેથી નીકળ્યા હોય તો અમુક લોકો અહીંયા જ અમને મળ્યા કે મોટા વરાછાથી ચાલતા અહીંયા સુધી આવ્યા હોય એટલે 2-3 કલાકનો એમને આવતા અહીંયા સમય લાગે. એટલે જે તે સમયે અહીંયા લોકો લાઇનમાં ઊભા રહી ગયા હોય એટલે અમારી મજબૂરી તો એવી જ હોય કે એમની પાસે મેસેજ છે કે નહીં, પણ કોઈ પણ ગરીબ દબાયેલો કચડાયેલો માણસ જો અહીંયા લાઇનમાં ઊભો છે તો અમારી ફરજમાં આવે છે કે અમે ઓળખીને ટિકિટ ના આપી શકીએ. જે વ્યક્તિ વહેલો તે પહેલો લાઇનમાં ઊભો રહ્યો એટલે અમારે ટિકિટ આપવી જ પડે, કેમ કે એ પાર્ટીનો આદેશ છે કે કોઈ બી ગરીબ માણસને, છેલ્લો ગરીબ માણસ જે સુરતમાં હશે ને અમારી ટ્રેન જતી હશે તો અમે એને મફત જ મોકલવાના છે. ને જે મેસેજવાળા રહી ગયા છે અમે પાછા એને મોકલવા 1-2 દિવસની અંદર બંધાયેલા જ છીએ. કેટલાક લોકોને કોંગ્રેસના કાર્યાલયથી ફોન ગયો હતો અને એ લોકો 5 વાગ્યાના લાઇનમાં ઊભા હતા, પણ એ લોકોને બી ટિકિટ મળી નથી ને એ લોકોને બી જવાનું. ના ના, 5 વાગ્યાના જે પણ લાઇનમાં ઊભા હતા એને બધાને ટિકિટ મળી છે. હું પોતે અહીંયા ઊભો હતો, એક વ્યક્તિ અહીંયાથી જતા હતા ને હું ટિકિટ આપતો હતો, હું પોતે જ ઊભો હતો. એટલે બાય ચાન્સ કદાચ કોઈ રહી ગયું હોય એ જે અહીંયા 5 વાગે આવી ગયેલા, તો એ કોઈક 2 વ્યક્તિ આવેલા ને એમની સાથે 3 કોઈ પાછળ રહી ગયેલું એટલે એ 2 જણા એ 3ની રાહ જોતા હતા, એમાં એ રહી ગયા છે. પણ લાઇનમાં ઊભો માણસ, અમે લાઇનમાં ઊભા માણસ, એક વ્યક્તિ આગળ આવ્યો છે, તમે એને ટિકિટ આપી છે? આપી છે ને આપી છે. જે કાર્યકર્તાઓ છે એ લોકો પોતે પોતાના વળગ પરિચયના લોકોને ટિકિટ આપતા, એવું કંઈ હોય નહીં લાઇનમાં. કોઈ જો પરિચયનો બી મારો કોઈ પરિચયવાળો તમે મારા મિત્ર છો ને તોય મેં તમને એમ જ કીધું છે કે લાઇનમાં ઊભો રહો, કેમ કે ટિકિટ તો તમને લાઇનમાં જ આપવી પડે, તમારી સ્ક્રીનિંગ આગળ થાય છે. એટલે એમના ઘરે ટિકિટ આપી આવીએ તો એમની સ્ક્રીનિંગ થવાની નથી, અને સ્ક્રીનિંગની જે લિસ્ટ ત્યાં જ જશે તે ટ્રેનમાં જવાના છે. સ્ક્રીનિંગ વગર કોઈ પણ વ્યક્તિ ટ્રેનમાં બેસી શકવાનો નથી. એટલે જો કોઈ કાર્યકર્તા આવું કર્યું જ નથી, કેમ કે કાર્યકર્તા અમે 5-7 જણા જ અહીંયા હતા, એટલે તમે એવું કહો તો મેં કર્યું છે તો મેં તો નથી કર્યું. આ દીપભાઈ છે અમારે ઋષિને બધા જ કાર્યકર્તા હતા, એવું કશું છે નહીં. આ બધી અફવા છે ને, લોકો અહીંયા બેઠેલા જે લોકો છે ને અહીંયાના ખાન એ લોકોની આ જે કંઈ બી, હું કોઈની પર દોષારોપણ નથી કરી શકતો, પણ કોંગ્રેસની આ ફ્રીમાં ટ્રેન જે જાય છે એમાં લોકોના પેટમાં તેલ રેડાયું છે. જે 10 દિવસથી કાયદેસરના લોકો પાસે પૈસા ઉઘરાવતા હતા એ લોકોના પેટમાં તેલ રેડાયું છે. એટલે આ મિસમેનેજમેન્ટ એ લોકો થ્રુ ઊભું કરેલી એક ચાલ છે. પોલીસ અધિકારીઓ શ્રીઓ અમને જે આદેશ કર્યો છે કે બીજી ટ્રેન જાય એમાં મિસમેનેજમેન્ટ ના થાય એ અમારે કાળજી રાખવાની, ને 100% જો એમની હાથે અમે મળીને કામ કરશું તો અમારું કામ વધારે સ્મૂથલી બનવાનું છે. અમે SMC હાથે કે કલેક્ટર હાથે કે રેલવે હાથે કે પોલીસ હાથે, એ લોકો અમારી માટે જ ઊભા છે. ને અમારું ધ્યેય એક જ છે કે ગરીબ માણસ કોઈ બી ગામ સુધી પહોંચી જાય. એટલે અમને જે આદેશ એ લોકો કર્યો છે તેનું અમે સંપૂર્ણપણે પાલન કરશું, ને અમને કોઈ વસ્તુ નડતી હશે તો અમે એમની પાસે માંગણી કરશું. ફૈઝાબાદની ટ્રેન માટે દીપ નાયક જે કોંગ્રેસના ઉપપ્રમુખ છે એના દ્વારા આયોજન કરવામાં આવેલ હતું, અને એ ટ્રેનનો ટાઈમ 20:30 હતો, જેના માટે પિકઅપ પોઈન્ટ પિયુષ પોઈન્ટ હતો અને એનો ટાઈમ 5 વાગ્યાનો હતો, જે માટે 1200 માણસો માટે એ લોકોએ વ્યવસ્થા કરેલી હતી અને એ લોકો દ્વારા આયોજન થયેલું હતું. એ માટે એ લોકો દ્વારા કોઈ મિસમેનેજમેન્ટ હતા, 1200થી વધારે 2000 જેટલા પબ્લિક આવેલા હતા અહીંયા, અને એ તમામ પાસે ટિકિટ નહોતી. ત્યારબાદ એ લોકોએ ટિકિટની વહેંચણી કરેલ, જેથી 800 વ્યક્તિને કંઈ મેસેજ કન્વે કરવામાં આવેલા હતા. એમનું કહેવાનું હતું કે અમને પણ બોલાવવામાં આવેલા હતા, જેને લીધે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થયેલો હતો, જે હાલ સમજાવીને તે લોકોને પરત કરેલા હતા. લોકો મોટી માત્રામાં ભેગા થયા હતા અહીંયા, એ લોકો મેસેજ ગયા હતા, કોલ ગયા હતા, અને 500 જ લોકોની ટિકિટ ફાઇનલ હતી, તો કેવા પ્રકારની વ્યવસ્થા આ લોકો ગોઠવી હતી? એમણે વ્યવસ્થામાં ચૂક કરેલ છે. એમનું કહેવું હતું કે અમને ટિકિટ લેટ મળી છે અને અમે અહીંયા ટિકિટ વેચવાના હતા, પણ એમના પાસે કોઈ એ રીતનું વ્યક્તિનું કોઈ આયોજન નહોતું કે એ વ્યક્તિને આઇડેન્ટિફાઈ કરીને ઓળખી શકે, તો એમણે ચૂક કરી છે, જેના લીધે 2000 જેવી વ્યક્તિઓ, નાના બાળકો, સ્ત્રીઓ, પરિવાર સાથે સામાન લઈને આવી ગયેલા હતા. હા, એ લોકોને અહીંયા જે હતા એમને અમે પૂછપરછ કરી, તો એમનું કહેવું હતું કે અમને મેસેજ મોબાઈલ પર મળેલ હતો અને હાજર રહેવા માટે જણાવેલું હતું અહીંયા પીયુષ પોઈન્ટ પાસે 17:00 વાગે, એટલે કે 5 વાગે. હા, આ માટે એમના જોડે ચર્ચા કરી અને એમને નેક્સ્ટ ટાઈમ જ્યારે આયોજન કરવામાં આવે
ત્યારે પરફેક્ટ આયોજન કરવામાં આવે, તેમજ જેટલા જરૂર છે એને અગાઉથી ટિકિટની વેચણી કરવામાં આવે અને એ રીતે જ અહીંયા એમને અગાઉથી ટિકિટ આપીને મોકલવામાં આવે એ રીતે એમને સૂચન કરેલ છે. તેમજ હાલની જે મહામારી ચાલી રહેલ છે તેવા સંજોગોમાં કોઈપણ રીતે આ બીજી વખત ભૂલ ના થાય એ માટે તાકીદ કરવામાં આવેલ છે. શ્રમજીવી પરિવાર પોલીસના ડરથી અને ભાજપ કોંગ્રેસના બેડગારીથી હતાશ થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. ભાજપ કોંગ્રેસ પોતાના સ્વાર્થ માટે રાજકારણ કરી રહ્યા છે, પરંતુ જે ગરીબ પરિવારો છે એ લોકોને ખૂબ હાલાકી થઈ રહી છે.